જય સ્વામિનારાયણ. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના 14મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપા અને પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણદાસજી સ્વામીની પુનિત પ્રેરણાથી આ મહિમા મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં મહિમા સર્ચ કરી ઇન્સ્ટોલ બટન દબાવવું. મહિમા એપ ઓપન કરવાથી લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના એકદમ નજીકથી દર્શન 24 કલાક કરી શકાશે. વળી ઝૂમ કરીને મહારાજના અંગોઅંગના નિરખી નિરખીને દર્શન થશે. શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત મુખ્ય 6 ધામના દેવોના દર્શન એક સાથે થઈ શકશે. લાડીલા ઘનશ્યામ મહારાજ તથા વડતાલ, ગઢડા અને ભુજધામના દેવોના લાઈવ દર્શન તેમજ આરતીનો લાભ ઘર બેઠા લઈ શકાશે. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના નયનરમ્ય શણગાર ધારેલા સ્વરૂપના દર્શન કરતા કરતા માળા અને મંત્રજાપ પણ કરી શકાશે. વળી મંત્ર સાથે ફૂલ, ચોખા, તુલસીપત્ર વગેરે અર્પણ કરી શકાય અને દરેક માળા પૂર્ણ થયે આપમેળે બીજા દર્શન આવે અને મહારાજમાં ચિત્ત ચોંટી જાય. વળી આપણને ગમતા દર્શન પણ ઉમેરી શકાય અને દરરોજ કેટલા મંત્ર જાપ અને કેટલી માળા કરી તેની સંખ્યા પણ જોઈ શકાય. સાથે સાથે આગામી કાર્યક્રમોના બેનરનું લિસ્ટ પણ જોઈ શકાય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના નયનરમ્ય વોલપેપર જોઈ શકાય, ડાઉનલોડ કરી શકાય અને શેર પણ કરી શકાય. સાથે સાથે લોક સ્ક્રીન કે હોમ સ્ક્રીન પર પણ સેટ કરી શકાય. સ્વામિનારાયણ સુરત યુટ્યુબ ચેનલ પર મુકાયેલ વંદુના પાઠ, જનમંગલના પાઠ, નિત્ય નિયમ, આરતી, ઓરડા, ધૂન અને કીર્તનોનો સરળતાથી લાભ લઈ શકાય. વળી મનગમતા કીર્તનોને ફેવરિટમાં ઉમેરી પણ શકાય. પરમ પૂજ્ય ગુરુજીએ આપેલા નિત્ય નિયમ અથવા તો મહારાજને રાજી કરવા લીધેલા દરરોજના નિયમોનું એક સાથે લિસ્ટ બનાવી શકાય અને એપની હોમસ્ક્રીન પરથી જ પ્લે કરી શકાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સભર કથા વાર્તાનો પોતાની અનુકૂળતાના સમયે લાભ લઈ શકાય. વળી એક સાથે મુકાયેલ કથાના લિસ્ટને ઓટો પ્લે મોડમાં સેટ કરી શકાય, એટલે કે એક ભાગ પૂર્ણ થાય એટલે આપોઆપ બીજો ભાગ શરૂ થઈ જાય. કથાને પણ ફેવરિટ લિસ્ટમાં ઉમેરી શકાય. હા યુવાનો, આ એપથી યુવા સભાની પોતાની હાજરી પણ જોઈ શકાય, પોતાના ગ્રુપના સભ્યોનું લિસ્ટ જોઈ શકાય, તેમને ફોન કોલ કરી શકાય, વોટ્સઅપમાં ચેટ દ્વારા મેસેજ પણ મોકલી શકાય છે. વળી મંદિરમાં આપેલી માહિતી જોઈ શકાય, પોતાનો પ્રોફાઇલ ફોટો પણ બદલી શકાય છે. અને હા, યુવા સભામાં હાજરી પુરાવવા માટે પોતાનો બારકોડ ઓપન કરી શકાય. અને હા, આજે જેમના જન્મદિવસ હોય એમનું લિસ્ટ પણ જોઈ શકાય અને તેમને બર્થડે વિશ પણ કરી શકાય. તો વહાલા સત્સંગી મિત્રો, પ્લે સ્ટોર પરથી આજે જ ડાઉનલોડ કરો મહિમા એપ. આ મહિમા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી વહાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, પરમ પૂજ્ય મહારાજ શ્રી અને પૂજ્ય સંતોને રાજી કરી લઈએ. સૌને જય સ્વામિનારાયણ.